પોરબંદરના જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પણ પૂરક પરીક્ષાનો લાભ આપવા રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે। આ પરિણામમાં સમગ્ર રાજ્યમાં હજારો વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે, જેને લઈને આ વિદ્યાર્થીઓને પણ પૂરક પરીક્ષાનો લાભ આપવા માટે પોરબંદર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ કિશન રાઠોડે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। હાલ જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। ગયા વર્ષ કરતાં ગુજરાતભરમાં આ પરિણામ નબળું એવું છે। તેનું માત્ર એક પણ એવું પણ રીઝન છે કે બે વિષયમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। 65,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે અને એક વિષયમાં 35,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ। આ બોર્ડના ભેદભાવને કારણે ધોરણ 12માં જે સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે। કારણ કે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પૂરક પરીક્ષા લેવાતી હોય ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કેમ નથી લેવાતી, તેવો એક અમે બોર્ડને પ્રશ્ન કર્યો છે। આજે અમે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને પત્ર લખી અને એવી માંગ કરી છે કે નિયમ બધા માટે સરખો હોવો જોઈએ, તો આ બોર્ડ શા માટે ભેદભાવ રાખે છે? વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક વર્ષ જે હોય તે તેમના ભવિષ્ય માટે ઇમ્પોર્ટન્ટ હોય, તો પછી સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું એક વર્ષ પણ ઇમ્પોર્ટન્ટ જ હોય, તો બે વચ્ચે ભેદભાવ શા માટે? તેને લઈ અનેક એવી રજૂઆત કરી હતી અને શિક્ષણમંત્રીને એવો પત્ર લખ્યો હતો કે આગામી દિવસમાં બે વિષય માટે પૂરક પરીક્ષા આપવામાં આવે તેવી પોરબંદર જિલ્લાએ છે માંગ કરી હતી। એક તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બે વિષયની પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી રહી છે, તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સામે કેમ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।